નમસ્કાર, SYBA સમાજશાસ્ત્ર વિભાગ, પેપર નંબર 8, સામાજિક માનવશાસ્ત્ર. તો એમાં આપણે લોકોએ છેલ્લે જે પહેલું યુનિટ હતું તેનું તે પૂરું કર્યું હતું. પહેલાં યુનિટની ચર્ચા આપણે કરી ચૂક્યા હતા. તો હવે આજે આપણે લોકો બીજું યુનિટ છે તે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં તો હું તમને લોકોને કહી દઉં કે આ જે બીજું યુનિટ છે તેમાં તમારે લોકોએ કયા મુદ્દાઓ છે તે સમજવાના છે. તો આપણું જે બીજું યુનિટ છે તે આવે છે આદિવાસી સમાજ અને સંસ્કૃતિ. તેમાં તમારે જે મુદ્દાઓની સમજૂતી મેળવવાની છે તે છે સંસ્કૃતિનો અર્થ, તેની વિભાવના અને લક્ષણો. પહેલો મુદ્દો તમારે એ કરવાનો છે, સંસ્કૃતિનો અર્થ, તેની વિભાવના અને તેના લક્ષણોનો મુદ્દો છે તે તમારે સમજવાનો છે. બીજો મુદ્દો છે તે આવે છે સંસ્કૃતિની વિભાવના. તો જે સંસ્કૃતિની વિભાવના છે એ બધા માનવશાસ્ત્રીઓએ પોતપોતાના શબ્દોમાં વર્ણવી છે. તો તેમાં તમારે ઇવાન્સ પ્રિચાર્ડ, બ્રેનિલોસ્લાવ, મેલિનો વસ્કી, રેડક્લિફ બ્રાઉન અને ઈ બી ટાયલર, આ જે ચાર વિદ્વાનો છે તેણે સંસ્કૃતિની શું વિભાવના આપી છે તેના વિશેનો ખ્યાલ છે તે તમારે અહીંયા સમજવાનો રહેશે. અને છેલ્લો ત્રીજો મુદ્દો છે તે છે સાંસ્કૃતિક પ્રક્રિયા. તેમાં સંસ્કૃતિ ગ્રહણ, ઉત્ક્રાંતિ, સાંસ્કૃતિક પ્રસરણ, પર સંસ્કૃતિકરણ, સાત્મીકરણ અને સુગ્રથન, આટલા મુદ્દાઓ સાથે એટલે કુલ ટોટલ તમારે મેઇન મુદ્દા ત્રણ થાય છે, સંસ્કૃતિનો અર્થ, વિભાવના અને લક્ષણો. બીજો મુદ્દો સંસ્કૃતિની વિભાવના અને ત્રીજો મુદ્દો સાંસ્કૃતિક પ્રક્રિયાઓ. આટલા ત્રણ મુદ્દાઓ સાથે તમારું આ યુનિટ 2 છે તે ચાલુ કરવા આપણે જઈ રહ્યા છીએ. તો આપણે લોકો જે આ બીજું યુનિટ છે તેમાં કેવા પ્રકારના મુદ્દાઓ, કેવા પ્રકારના પ્રશ્નો છે તેની જ સાથે સાથે સંસ્કૃતિ કોને કહેવાય, સંસ્કૃતિની વિભાવના છે ઇવાન્સ પ્રિચાર્ડ, બ્રોનિસ્લાવ મેલિનો વસ્કી, રેડક્લિફ બ્રાઉન અને ઈ બી ટાયલરે શું આપી છે, તેની જ સાથે સાથે સાંસ્કૃતિક પ્રક્રિયા કઈ રીતની જોવા મળે છે અને સંસ્કૃતિનો અર્થ શું છે, એમાં તત્વજ્ઞાન અને સાહિત્ય અને ઇતિહાસમાં સંસ્કૃતિનો અર્થ શું છે, 19મી સદીમાં સંસ્કૃતિનો અર્થ કઈ રીતના પ્રયોજવામાં આવ્યો હતો, 20મી સદીમાં માનવશાસ્ત્રીઓએ સંસ્કૃતિની શું વ્યાખ્યા આપી છે અને સમાજશાસ્ત્રીઓએ સંસ્કૃતિની શું વ્યાખ્યા આપી છે તેના વિશેની સમજૂતી આપણે લોકો આ યુનિટમાં મેળવીશું. તો આજના આ વિડીયોનો આપણો મુદ્દો થાય છે પહેલાં તો તેની પૂર્વભૂમિકા એટલે પરિચય અને ત્યારબાદ સંસ્કૃતિનો અર્થ, સંસ્કૃતિનો અર્થ, વિભાવના અને લક્ષણો. તો આપણે તેમાંથી આજે 2 મુદ્દાઓ છે તેની સમજૂતી મેળવીશું, તત્વજ્ઞાન, સાહિત્ય અને ઇતિહાસમાં સંસ્કૃતિનો અર્થ અને 19મી સદીમાં સંસ્કૃતિનો શું અર્થ કરવામાં આવ્યો હતો, એટલા મુદ્દાઓનો પરિચય આપણે આજના વિડીયોમાં મેળવીશું. તો સૌથી પહેલાં તો આપણે લોકો પરિચય જોઈએ. તો આદિવાસી સમાજ અને સંસ્કૃતિ આ જે બંને છે તેના આ એકમમાં સંસ્કૃતિનો અર્થ અને વિભાવના તથા લક્ષણોની સમજ મેળવીને વિભિન્ન સામાજિક માનવશાસ્ત્રીઓએ પ્રસ્તુત કરેલી સંસ્કૃતિની વિભાવનાની તેમજ સાંસ્કૃતિક પ્રક્રિયાઓની સમજ મેળવવાની છે. સામાજિક માનવશાસ્ત્ર મુખ્યત્વે આદિવાસી સમાજ અને સંસ્કૃતિના અભ્યાસ સાથે સંકળાયેલું છે, એ તમને સૌને ખ્યાલ જ છે કે આપણે જે માનવશાસ્ત્ર કરીએ છીએ, સામાજિક માનવશાસ્ત્ર કરીએ છીએ, તે આદિવાસી સમાજ અને સંસ્કૃતિના અભ્યાસ સાથે સંકળાયેલું છે. સમગ્ર માનવશાસ્ત્રનો સર્વાંગી અભ્યાસ કરવો એ સામાજિક માનવશાસ્ત્રનું મુખ્ય કાર્ય છે. સમગ્ર સમાજના અભ્યાસ માટે સર્વ પ્રકારના સમાજોનો અભ્યાસ આવશ્યક બને છે. આદિવાસી સમાજ એક વિશિષ્ટ પ્રકારનો સમાજ હોવાથી સામાજિક માનવશાસ્ત્રના પદ્ધતિસરના અભ્યાસની શરૂઆત આદિવાસી સમાજના અભ્યાસથી થઈ. આદિવાસી સમાજ નાનો અને સાદો હોય છે, તેની સંસ્કૃતિ એકવિધ હોય છે, આથી આદિવાસી સમાજનો સર્વાંગી અભ્યાસ કરવો શક્ય બને છે અને આવા અભ્યાસના આધારે સમગ્ર માનવ સમાજનો અભ્યાસ કરવો સહેલું બને છે. વળી આદિવાસી સમાજની સંસ્કૃતિ બિન આદિવાસી સમાજની સંસ્કૃતિ કરતાં ભિન્ન છે, તેથી સંસ્કૃતિ અને સાંસ્કૃતિક પ્રક્રિયાઓને હકીકતલક્ષી, વસ્તુલક્ષી અને મૂલ્યમુક્તપણે સમજવાનું અને તે અંગે સામાન્યકરણ
અપહરણો કરવાનું શક્ય બને છે. એટલા જ માટે મેલિનોવસ્કી નામના જે વિદ્વાન છે તેણે કહ્યું છે કે માનવી એકબીજાથી બે બાબતોમાં જુદો પડે છે, એક શારીરિક આકારની બાબતમાં અને બીજું સાંસ્કૃતિક બાબતમાં. માનવીના સામાજિક વારસાને આધુનિક માનવશાસ્ત્રમાં અને સમાજશાસ્ત્રમાં સંસ્કૃતિ કહેવામાં આવે છે. આ એકમમાં આપણે સંસ્કૃતિની વિભાવના અને પ્રક્રિયાઓની સમજ મેળવીશું. તો આ રીતના અહીંયા આપણે લોકો તેની પૂર્વભૂમિકા જોઈ, તેમાં મેલિનોવસ્કી નામના જે વિદ્વાન છે તેણે આપણી સામે સંસ્કૃતિ કોને કહેવાય તેનો સામાન્ય પરિચય છે તે આપ્યો કે માનવી છે તે બે રીતના જુદો પડે છે, એક શારીરિક બાબતથી અને બીજું સાંસ્કૃતિક બાબતથી. તો માનવીનો જે સામાજિક વારસો છે જેને આધુનિક માનવશાસ્ત્રમાં અને સમાજશાસ્ત્રમાં જે માનવીનો સામાજિક વારસો છે તેને સંસ્કૃતિ તરીકે ઓળખાવવામાં આવ્યું છે. તો આ સંસ્કૃતિનો અર્થ જે રીતના આપણી સામે પ્રયોજવામાં આવ્યો છે એ સંસ્કૃતિનો અર્થ કઈ રીતના 19મી સદીમાં 20મી સદીમાં તત્વજ્ઞાન સાહિત્ય અને ઇતિહાસમાં માનવશાસ્ત્રીઓએ અને સમાજશાસ્ત્રીઓએ કઈ રીતના આપ્યો છે તેના વિશે હવે આપણે લોકો વિગતવાર સમજૂતી મેળવીશું. તો હવે આપણો બીજો મુદ્દો આવે છે સંસ્કૃતિનો અર્થ. કોને કહેવાય સંસ્કૃતિ? તો તેમાં આપણે તત્વજ્ઞાન સાહિત્ય અને ઇતિહાસમાં સંસ્કૃતિનો શું અર્થ થાય છે અને 19મી સદીમાં સંસ્કૃતિનો શું અર્થ પ્રયોજવામાં આવ્યો હતો, આ બે મુદ્દાઓની ચર્ચા આપણે અહીંયા કરીશું. તો સંસ્કૃતિ, કલ્ચર. સંસ્કૃતિ એટલે શું? તો કે કલ્ચર. એ કલ્ચર છે તે લેટિન શબ્દ કોલેરેમાંથી ઉદ્ભવ્યો છે. આ શબ્દનો અર્થ કેળવવું એવો થાય છે. સામાજિક માનવશાસ્ત્રમાં કલ્ચર એટલે નોલેજ. આ અર્થ અનુસાર સંસ્કૃતિ સમાજના સભ્યો તરીકે વ્યક્તિઓએ પ્રાપ્ત કરેલી ક્ષમતાઓ, વિચારો અને વર્તનના સ્વરૂપોનો નિર્દેશ કરે છે. ટૂંકમાં સંસ્કૃતિ એટલે શું? કે કોઈપણ સભ્ય, સમાજનો જે સભ્ય છે તેની અંદર કેવા પ્રકારની ક્ષમતાઓ રહેલી છે, તે શું વિચારે છે, તે કેવા પ્રકારનું વર્તન કરે છે તેનો નિર્દેશ કરતું એક સ્વરૂપ એટલે સંસ્કૃતિ. સામાન્ય વાતચીતમાં આપણે સંસ્કૃતિ શબ્દ છે તે શિષ્ટ અને વિનયપૂર્વકના વર્તન માટે વાપરતા હોઈએ છીએ. કેટલીક વખત શિક્ષિત અને શહેરી વ્યક્તિને કલ્ચરેડ પર્સન કહેવામાં આવે છે. તેનાથી વિરુદ્ધ અશિષ્ટ અને અવિનય વર્તન કરનાર વ્યક્તિ માટે સંસ્કૃતિહીન શબ્દ પ્રયોગ છે તે કરવામાં આવતું હોય છે. અશિક્ષિત, આદિવાસી અને ગામડિયાને પણ ઘણી વખત અનકલ્ચરેડ પર્સન તરીકે ઓળખવામાં આવતું હોય છે. આમ સામાન્ય બોલચાલમાં અને રોજબરોજના વ્યવહારમાં આપણે સંસ્કૃતિ શબ્દ છે તેનો મર્યાદિત રીતના અર્થમાં આપણે સંસ્કૃતિ શબ્દને વાપરતા હોઈએ છીએ. એટલે ટૂંકમાં સંસ્કૃતિ છે તે શું છે? તો કે જે કોઈ પર્સન જે કલ્ચરેડ પર્સન છે કે જે વિરુદ્ધ અશિષ્ટ કે અવિનય વર્તન કરે છે તેને સંસ્કૃતિહીન વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આપણે એમ કહીએ કે આદિવાસીઓ અને ગામડાના જે ઘણા લોકો છે એને આપણે અનકલ્ચરડ પર્સન તરીકે ઓળખાવતા હોઈએ છીએ. આમ સંસ્કૃતિને બધા પોતપોતાની રીતના અલગ અલગ રીતના પ્રયોજતા જોવા મળે છે. તો આવા જે કલ્ચર છે તેને સંસ્કૃતિને અલગ અલગ પરિભાષામાં અહીં પરિભાષિત કરવામાં આવેલી છે. તો તેમાં સૌથી પહેલાં આપણે જોઈએ તત્વજ્ઞાન સાહિત્ય અને ઇતિહાસમાં સંસ્કૃતિનો શું અર્થ આપવામાં આવ્યો છે. તત્વજ્ઞાન સાહિત્ય અને ઇતિહાસમાં સંસ્કૃતિ શબ્દ મુખ્યત્વે બુદ્ધિ, કળા અને નીતિમત્તાના ક્ષેત્રે પ્રબોધનના આદર્શો તથા વિનય કે સંસ્કારિતાના અર્થમાં પ્રયોજવામાં આવે છે. સંસ્કૃતિ અંગેના આ ખ્યાલ અનુસાર સંસ્કૃતિ શું છે? તો કે સંસ્કૃતિ શ્રેષ્ઠત્વ અને સર્જનાત્મકતા છે. આવા અર્થ અનુસાર સંસ્કૃતિ માનવી એટલે શિક્ષિત, લાગણી પ્રધાન અને સુધરેલો માનવી.
ઇતિહાસમાં સામાન્ય રીતે સંસ્કૃતિ શબ્દ કળા, જ્ઞાન, સાહિત્ય, સંગીત ક્ષેત્રની ઉચ્ચ સિદ્ધિઓના અર્થમાં વાપરવામાં આવતો હોય છે, પરંતુ સમાજશાસ્ત્રમાં સંસ્કૃતિ એટલે શિષ્ટ અને વિનય એવો મર્યાદિત અર્થ નથી. તે જ રીતના સંસ્કૃતિ એટલે માત્ર ઉચ્ચ સિદ્ધિઓ એવું પણ નથી. સમાજશાસ્ત્રમાં સંસ્કૃતિ શબ્દ વિશિષ્ટ અર્થમાં વપરાયેલો આપણને જોવા મળે છે. આમ તત્વજ્ઞાન, સાહિત્ય અને ઇતિહાસમાં સંસ્કૃતિને કળા, જ્ઞાન, સાહિત્ય, માનવીઓએ મળેલી ઉચ્ચ સિદ્ધિઓ, શિક્ષિત, લાગણી પ્રધાન, સુધરેલો માનવી આ બધા અર્થમાં પ્રયોજવામાં આવેલી જોવા મળે છે. તો આ થયો તત્વજ્ઞાન, સાહિત્ય અને ઇતિહાસમાં સંસ્કૃતિનો અર્થ. હવે આપણે લોકો બીજો એનો અર્થ જોઈએ. 19મી સદીમાં સંસ્કૃતિનો શું અર્થ પ્રયોજવામાં આવ્યો તો તેના વિશેની આપણે વાત કરીએ તો 19મી સદીમાં સંસ્કૃતિ શબ્દ છે તે લોકોની જીવનશૈલી તરીકે વપરાવા લાગ્યો. ભલે પછી આ જીવનશૈલી ગમે તે સ્વરૂપની હોય તો પણ તે સંસ્કૃતિ તરીકે ઓળખાતી. આ જીવનશૈલી આદિવાસી લોકોની હોય, ગ્રામજનોની હોય, શહેરીજનોની હોય, હપ્સીઓની હોય, ગોરા લોકોની હોય, આર્યો કે અનાર્ય લોકોની હોય, હિન્દુઓ કે મુસ્લિમોની હોય, કે પછી પ્રાગ ઐતિહાસિક લોકોની કે આધુનિક સમાજ જીવન જીવતા લોકોની હોય. ટૂંકમાં સંસ્કૃતિ એટલે જીવનશૈલી એવો અર્થ 19મી સદીમાં પ્રયોજવા લાગ્યો. આમ આપણે અહીંયા આ વિડીયો છે તેમાં સંસ્કૃતિનો બે અર્થ જોયા, બે અર્થ આપણે લોકોએ જોયા. તત્વજ્ઞાન, સાહિત્ય અને ઇતિહાસમાં સંસ્કૃતિનો અર્થ અને 19મી સદીમાં સંસ્કૃતિનો અર્થ. તો આ બે જે અર્થ છે તેના ઉપરથી આપણે એમ કહી શકીએ કે સંસ્કૃતિ એટલે શું. તો સંસ્કૃતિ એટલે જે આપણા સમાજમાં જે લોકો જીવન જીવે છે તે દરેક વ્યક્તિની અંદર કોઈ ને કોઈ કાર્યકુશળ કુશળતા રહેલી હોય છે અને એ કાર્યકુશળતાના આધારે તે પોતાની જે સંસ્કૃતિ છે તેનું આદાન પ્રદાન કરતા હોય છે. તો આ અર્થમાં તેને આપણે લોકો સંસ્કૃતિ તરીકે ઓળખાવી શકીએ. તો અહીંયા આપણે લોકોએ આજના વિડીયોમાં બે અર્થ જોયા. હવે પછીના વિડીયોમાં 20મી સદીમાં સંસ્કૃતિનો અર્થ, માનવશાસ્ત્રીઓએ આપેલી સંસ્કૃતિની વ્યાખ્યા અને સમાજશાસ્ત્રીઓએ આપેલી સંસ્કૃતિની વ્યાખ્યા આ ત્રણ મુદ્દાઓ વિશેની ચર્ચા કરીશું. તો આ યુનિટનો પહેલો મુદ્દો આપણે લોકોએ અત્યારે ચાલુ કર્યો સંસ્કૃતિનો અર્થ, તેના વિશેની સમજૂતી આપણે લોકોએ આ વિડીયોમાં મેળવી. તો હવે પછીના વિડીયોમાં આપણે બીજા તેના ત્રણ પેટા મુદ્દા છે સંસ્કૃતિના અર્થના એના સાથે મળીશું. થેન્ક યુ.